ભુવનેશ્વર જીઆઈડીસી બસ ડેપોમાં પાકીટમારી પ્રકરણમાં વધુ બે વોન્ટેડ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગત 29મી ડિસેમ્બરના રોજ પાકીટ ચોરી કરતી વેળા રીધોચોર જાગૃત નાગરિકે ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર ગત 29મી ડિસેમ્બરના રોજ અંકલેશ્વરમાં હર્ષદકુમાર કોરા જીઆઈડીસી બસ ડેપોમાં બેસી રહ્યા હતા. એ દરમિયાન એક પાકીટ ચોરી કરીને ભાગતા ઈસમને રંગે હાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે ઈસમોએ 3000 રૂપિયા ભરેલ પાકીટ લઈ ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઝડપાયેલ પાકીટમાર ઈસમને પોલીસ મથકે લઈ આવી હતી, જેની પ્રાથમિક પૂછપરછ માટે ઇમરાન જમીરખા પઠાણ અને કોસંબાના દાદરી વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની સાથે આસિફ રફીક શેખ અને સિકંદર રમજાન નામના અન્ય સાથી ચોરો ફરાર થયા હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે સ્થાનિક પોલીસે કોસંબા પોલીસને બંને ઈસમો અંગે માહિતી આપી હતી, જેના આધારે કોસંબા પોલીસ બંને ઈસમોને સર્ચ કરી રહી હતી. આ દરમિયાન કુવરડા ઓવરબ્રિજ સ્થિત પિરામલ ગ્લાસ ફેક્ટરી પાસે આવેલ સર્કલ નજીક બંને રીધાચોર ફરી રહ્યા હોવાની માહિતી કોસંબા પોલીસને મળતા વોચ ગોઠવી હતી. એ દરમિયાન બે ઈસમો આવતા પોલીસે તેઓને અટકાયત કરી હતી અને બંનેની પૂછપરછ કરતા તેઓએ અંકલેશ્વર શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે કોસંબાના દાદરી ફળિયાના મલાકા વાર્ડમાં રહેતા આસિફ રફીક શેખ અને સિકંદર રમજાન બેગને ઝડપી પાડ્યા હતા અને અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસે બંને આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ પૂછપરછ આરંભી હતી.